નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના સામાજિક વિજ્ઞાનમાં પાછલા વિડીયોમાં આપણે સેક્શન એ કમ્પ્લીટ કર્યું હતું આ વિડીયોમાં સેક્શન બીની શરૂઆત કરીએ તો સેક્શન બીનો સૌથી પહેલો પહેલો પ્રશ્ન બક્ષરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું આગળનો બીજો પ્રશ્ન છે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી આગળ ત્રીજો પ્રશ્ન કારણ આપો ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી આગળનો ચોથો પ્રશ્ન છે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે આગળ પાંચમા નંબરનો પ્રશ્ન છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ જણાવો આગળનો પ્રશ્ન જોઈએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું આગળ પ્રશ્ન નંબર સાત છે ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી આગળ પ્રશ્ન નંબર આઠ છે કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો આગળ પ્રશ્ન નંબર નવ જોઈએ બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો દસમો પ્રશ્ન છે પંડિત જવાહરલાલ નેહરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા આગળ પ્રશ્ન નંબર અગિયાર છે બિન જોડાણવાદી નીતિ એટલે શું પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર નવ બંને સરખા જ છે આગળનો પ્રશ્ન નંબર બાર જોઈએ પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી આગળનો પ્રશ્ન નંબર તેર જોઈએ મહાસત્તાઓ વચ્ચે સત્તાની સમતુલા સાથી સદાય આગળ પ્રશ્ન નંબર 14 જોઈએ તો ક્યુબાની કટકોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે શા માટે ગણવામાં આવે છે આગળ પ્રશ્ન નંબર 15 મૂળભૂત અક્કો એટલે શું તેનું મહત્વ સમજાવો આગળ 16મો પ્રશ્ન કારણ આપો માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર સત્તર ખડકોના મુખ્ય પ્રકારો જણાવો અઢારમો પ્રશ્ન સરોવરોની ઉપયોગીતા જણાવો આગળનો ઓગણીસ મો પ્રશ્ન નદીઓનું આર્થિક મહત્વ જણાવો એના પછીનો પ્રશ્ન છે વિશે જણાવો આગળ છે પ્રશ્ન નંબર એકવીસ જળ પ્રદૂષણથી કઈ કઈ સમસ્યાઓ ઉદભવી શકે છે વિદ્યાર્થી તરીકે તમે આ પ્રદૂષણ અટકાવવા શું કરશો આગળનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ નંબર ટૂંક નોંધ લખો જર્મન ચમત્કાર અને આગળ છે પ્રશ્ન નંબર ત્રેવીસ સંકલ્પના સમજાવો ભૂસ્ખલન અને પૂરનું મેદાન આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ જલ્દીથી જાગરના જ આગળના બાકીના પ્રશ્નો હું સોલ્વ કરાવીશ